ગાડી લેવાની વાત કરતા હતા ને, આ ગાડી લીધી છે. કિને કઈ માવા ખાવાનું ચાલુ કરી દીધું લાગે ને. તો એક લેટર આવ્યું છે. લેટર શું છે ને, તમે મેં તમને કેટલા મેસેજ કર્યા, તમે જવાબ ના આપ્યા, એટલે લેટર લખવો પડ્યો. તમે ખૂબ આગળ વધો, લી તમારી મિત્ર. હું તો હે, પણ યાર હું બહુ જાજો કન્ફ્યુઝ છું. મારે આટલી હાજી ચંપલાની જોડી છે, માંથી કઈ પહેરી જાઉં. અને હા, આજે છે કૈલાસપતિ મહાદેવની શિવરાત્રિ. અને આ યાર, આજે સવારના આપણે મહાદેવના મંદિરે નથી ગયા, બહુ કહેવાય યાર. રામ રામ ડાયરા ને કાલ જે જગ્યા ઉપર આપણે વ્લોગ પૂરો કર્યો હતો, એ જગ્યા ઉપર જ વ્લોગ ચાલુ કરું હું. અને આજે આપણે લેવા જવાની છે ગાડી, ન્યુ કાર. કોંગ્રેચ્યુલેશન કહેવા માંડો ફટાફટ. કાલના વ્લોગ માં આપણે ખબર છે નવો આઈફોન લીધો, એ આઈફોન થી જ આપણે હે ને શૂટ કરી છે. અને આજ આપણે નવી ગાડી લેવા જઈ છે. એ નવો નવો ફોન છે ભાઈ, ચાર્જિંગ માં ત્યાંથી બહુ વપરાય નહીં, મૂકી દેશે મને. હાલો, તો લોકેશન ની વાત કરીને તો આપણે મોરબી જવાનું છે. જગદીશ યાર કોંગ્રેચ્યુલેશન તો કે યાર, તું કોંગ્રેચ્યુલેશન નથી કેતો. થેન્ક યુ ભાઈ. મને કહેવાનું છે થેન્ક યુ નહીં, મને કહેવાનું છે ગાડી લેવા જવાનું. હા કોંગ્રેચ્યુલેશન, કોંગ્રેચ્યુલેશન. મોરબી લોકેશન ઉપર ભાઈ આપણે જવાનું છે. હાઈ જે નીકળી ગયા, ટાઈમ કેટલો છે આમાં દેખાડે છે? 10:15 થઈ છે. વાહ ભાઈ વાહ, તમારે રિયલ ટાઈમ દેખાનો તમને આમાં કેટલા? 10:15 જ છે ભાઈ. મોરબી ભાઈ રાતના કેટલા વાગ્યા ઉભર? એક જ મિનિટો જોઈ દઉં. 11:49 થઈ છે. અને હવે આપણે ભાઈ ગાડી લેવાની, પણ એની પેલા હે ને થોડુંક પેટ્રોલ ભરાવી લે. આ લોકો ગાડી લેવાની વાત કરતા હતા ને, આ ગાડી લીધી છે. કિને લીધી છે? આ આ ભાઈ લીધી છે. કોંગ્રેચ્યુલેશન, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ બ્રધર. હા હા, જોઈ ને ક્લિક બેટ લીધો ને અટાણ સુધી યાર, વ્યૂ ખેંચતા આવડવા જોઈ. હાલો ભાઈ, તો નીકળો. ક્યાં ક્યાં નીકળો? લે નીકળો, હાલ આમ જો આગળ ગોઠવાઈ ગયો. જતડે જો તરત આવી લાઈટ ઉપર તને બે. હાલો ચાલ જોઈ ને, નવી ગાડી લીધી હતી. મોરબી થી ફરી પાછા આપણે નીકળી ગયા જામનગર તરફ. અને આજે આખી રાત આપણે જામનગર જ વિતાવાના છે. હવાના પોર માં આપણે વેલેરા નીકળી જાવ બંસીધર ગાડી ની અંદર. અટાણા મમ્મી ને થોડીક શાંતિ થઈ, કારણ કે જગદીશ ડેર આપણો ગાડી હાંકતો નથી. એવા બે સડકા લીધા ને, આપણો નવો નવો આઈફોન હેઠો પડી ગયો. બોલો હેઠો એટલે આમ ફ્લોર માંથી હેઠો પડી ગયો. શુભ મુહૂર્ત કહેવાય ભાઈ. આઈફોન હેઠો પડ્યો, મારો જીવ અધર થઈ ગયો તો ભાઈ. કઈ માવા ખાવાનું ચાલુ કરી દીધું લાગે યાર. મેં ખાઈ લીધા, તું માગવે ના જો યાર. અમારી ગુડ મોર્નિંગ હો ગઈ હે ગાઈસ. કાલ હેંગે કેટલું બહુ જાજુ મોડું થઈ ગયું. હેઠળ પોતરા નકરા પોતા રખડે છે, બહુ ધ્યાન રાખવું જોઈએ. મારે એસી છે ને, બુટ ભરાઈ જાય. અને હજી સુધી બસ આવી નથી. બસ આવે ને એટલે ફટાકે આપડે ચડી જવાનું, ઘરે વહી જવાનું છે. બીજા બધા વ્લોગ એડિટ કરવાના છે. બહુ જાજી વાર વાઇક જોઈને પછી બસ આવી ગયો. આજ તો ખરેખર બહુ જાજી વાઇક જોઈ રહી. આપણે ઉતરવાનું તો ભાટી જ હતું, પણ હે ને ભાઈ બન અહીંયા આવે છે. ક્યાં આવે ખબર? નંદાણા ગામે. અહીંયા મોગલ માતાજીનું મંદિર છે, બહુ ફેમસ છે. તમને ખબર છે અહીં ક્યાંકથી જવાય છે? ત્યાં ત્યાં હું પછી ઓલો ભાઈ બંધ આવી છે, એની મફતની ચા પીને ફરી પાછા આપણે ભાટીએ નીકળી જાઉં. આ બે છે ને બાતે છે, પણ આપણે હે ને રસમાં ધ્યાન દઈએ. પૈસા કુંગી જલ્દી જીવો ચાલે. તું ભાટી આપણે ભૂકી ગયા હતા, અત્યારે મેના રાણી લઈને દરરોજ વિડીયો પણ બનાવતા હશો. હું તમારા વિડીયો દરરોજ બે વખત જોઉં છું. તમારા વિડીયો ખૂબ જોરદાર હોય છે. હું તમારી બહુ મોટી ફેન છું. તમે ખૂબ પ્રગતિ કરો અને તમારા 1 મિલિયન ફોલોવર થઈ જાય તેવી શુભકામનાઓ. તમારા બોલવાની શૈલી ખૂબ જ સુંદર છે. તમારી સાથે એક ફોટો પડાવવાની ઈચ્છા છે. મેં તમને કેટલા મેસેજ કર્યા, તમે જવાબ ના આપ્યા, એટલે લેટર લખવો પડ્યો. તમે ખૂબ આગળ વધો, લી તમારી મિત્ર. ખૂબ ખૂબ આભાર તમારો જેને પણ લેટર લખ્યો એના માટે. પણ આમાં તમે તમારું કંઈ આઈડેન્ટિટી તો આપ્યું નહીં. તમે કોણ છો? મારે તમને કઈ રીતે ઓળખવા? તો આનો કંઈક રસ્તો કરજો, હું તમને કઈ રીતે ઓળખી શકું. એ કાં તો ઇન્સ્ટાગ્રામમાં તમારી પાસે કંઈ પ્રૂફ હોય કે મેં કંઈક કર્યું તો પછી એ પ્રમાણે મેસેજ કરજો, તો ખબર પડી જાય. હવે આમાં કંઈ નામ નથી લખ્યું, વાંધો એ છે. જોઈ લ્યો જોઈ લ્યો. ઘેર હું ખાલી એકલો જ છું. મારી મમ્મી કે કોઈક બહાર નીકળી જાય ને એટલે આ ભેં હવે એવી રાડા રાડ થાય ને કે વાત પૂછો. માં તમે રાડા રાડ થાય જોતો બધું અહીં ચરો બધો ભૂ હોય તો કેમ જોઈએ હામી ભાઈ ગધડીને. અને હા, આજે છે કૈલાસપતિ મહાદેવની શિવરાત્રિ. અને આ યાર, આજે સવારના આપણે મહાદેવના મંદિરે નથી ગયા, બહુ કહેવાય યાર. ભગવાન થકી જ આપણે છે અને આપણે ગયા નથી. અટાણે રૂંઢાનો સમય થઈ ગયો હે. દૂધ ભરતો આવું શિવ મંદિરે જતો આવું, ત્યાંથી થોડીક ભાંગ પ્રસાદી તરીકે આપણે લેવાની છે એ લેતો આવું. આમાંથી કેટલા એવા લોકો છે કે જેને રિયલમાં ઓરિજિનલ ભાંગ પીધી છે, એનો સ્વાદ કેવો હોય અને ખરેખર ચડી જાય કે નથી ચડતી? ખાસ કમેન્ટ કરી દેજો, કારણ કે ભાંગનું મને જરાય એટલે જરાય નોલેજ નથી. બધા કે બહુ પાવરફુલ આવે એવી વસ્તુ આવે.
લોકો નોર્મલ લોકોને પી ના હગે, વાત સાચી છે? કોમેન્ટ કરી નાખજો જરી. હું તો હે પણ યાર હું બહુ જાજો કન્ફ્યુઝ છું, મારે આટલી હાજી ચંપલાની જોડી છે, મારે કઈ પહેરી જાઉં? એક બે ત્રણ ચાર, હાલો આ પહેરી જાઉં. હાલો યાર અમીર લોકોને આ બધા બહુ વાંધા, જો આમ ચંપલ સિલેક્ટ કરવા પડે, કયા ચંપલ પહેરવાની. દૂધનું કહીને આપણે બાંધી લીધું છે અને આપણે ગામમાં જવાનું છે. દૂધ ભર્યા પહેલાં આપણે મહાદેવના મંદિરે જવું છે અને જેમ બને એમ આપણે કોઈ હ્યુમન ટચ એટલે કોઈ માણસને અડ્યું નહીં, કારણ કે આપણે શિવજીને આ બધા આપણા દેવ ને બધા બહુ ઉજળા દેવ કહેવાય, બહુ એટલે બહુ પવિત્ર કહેવાય. અને જેમ બને એમ આવું થોડુંક વધારે રાખો તો મારા ખ્યાલ મુજબ સારું રહે કે નહીં, સાચું બોલો હું કે નહીં એ જરી કમેન્ટ કરી નાખજો. જેમ બને એમ થોડાક ઓછા અડ્યું, બધાને અડ્યું જ નહીં. મંદિર આવીને પછી તો બધાને રામ રામ કર્યું, કંઈ વાંધો નહીં. એટલે જોકે રામ રામ કરવા માટે કહે ને, પણ જેમ બને એમ કોકને અડ્યું ઓછા એમ. જોયું ને આપણા ગામમાં ભાઈ દીવાનું બધું કેમ બસ મસ્ત મજાનું બધું ગોઠવું છે અને જાય આપણું શિવલિંગ. કોમેન્ટમાં ફટાફટ ભાઈ મહાદેવર લખી જ નાખજો, મારે વારેખરે ભાઈ કેવું ના પડે આવી વસ્તુનું. અરે ભાઈ અહીંયા પંજાબી ગટર આવ્યું છે, નીકળી જાહે. કાલે મહાદેવના આપણે દર્શન કરી આવ્યા હતા અને મહાદેવની દયા આપણા ઉપર થઈ થઈ ને થઈ, મને એવું લાગે ત્યાં સુધી. શું કામ ખબર, હમણાં ઇન્સ્ટાગ્રામમાં જે લોકો ફોલો કરતા હોય ખબર હે, હમણાં ખાલી કોંગ્રેચ્યુલેશન જ લોકો મેસેજ કરે છે. ગુજરાતી ભડકામાં 50 કે કમ્પ્લીટ થાય એના કોંગ્રેચ્યુલેશન વાળા મેસેજ આવી ગયા, સ્ટેટસ સ્ટોરી બધા બહુ રાખી, ફોન લીધા એના કોંગ્રેચ્યુલેશન સ્ટેટસ સ્ટોરી બહુ. અને વન્સ અગેન હજી એક બધા સ્ટેટસ સ્ટોરી રાખવાનું થાય, એ કઈ સ્ટોરી છે તમને બતાવું જો આગળ. અત્યારે લાઈવ સબસ્ક્રાઈબર કાઉન્ટ મેં ખોલી દીધું હે, 99,992, એટલે કે ખાલી ને ખાલી 8 જ સબસ્ક્રાઈબર ઘટે છે 1 લાખ સબસ્ક્રાઈબર થવામાં. પણ એક મિનિટ, આ ચેનલમાં તો આપણે કેટલા 58,59,000 જ સબસ્ક્રાઈબર થયા છે, આ લાખ સબસ્ક્રાઈબર વાળું આપણું ચેનલ કયું છે? ઘણા લોકોને ખબર પડી ગઈ છે ને, ઘણા લોકો એ ચેનલ જોઈએ છે. તો એ ચેનલમાં છે ને 1 લાખ સબસ્ક્રાઈબર આજે આપણે થઈ જ જવાના છે. મેં કીધું ને મહાદેવને આપણે દયા થઈ છે અને 1 લાખ સબસ્ક્રાઈબર થવાના છે ને, એ વ્લોગ છે ને હું કાલ મૂકી, કારણ કે કાલે આપણે થોડા વ્યૂ છાપવાના છે ને, એટલે અટણ મારે છે ને બહાર જવાનું છે. અને મને લાગે ત્યાં સુધી છે ને વ્લોગ થોડોક લંબાવાઈ ગયો છે, એટલે કે ટૂંકમાં 8-9 મિનિટનો આપણો જે રેગ્યુલર હાલે એ વ્લોગ આપણે છે ને મિનિટે પૂકી ગયો. અને લાંબો વ્લોગ મૂકીને તમને બધાને કંટાળો આવે એવું કરવા માગતો નથી, કે પછી લાંબા વ્લોગ 11-12 મિનિટના મૂકવા જોઈએ કે ના મૂકવા જોઈએ, કોમેન્ટ કરી નાખજો. રેડી, હવે મળી નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. અને આવો નવો સપોર્ટ બનાવી રાખજો, મળી નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. રામે રામ ડાયરા ને.